નંદભાઈ સુગર 31મી વાર્ષિક સાધારણ સભામાં સર્વાનુમતે કામો મંજૂર કરવામાં આવ્યા હતા। અંકલેશ્વર વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય અને સંસ્થાના ચેરમેન ઈશ્વરસિંહ પટેલના અધ્યક્ષસ્થાને આ બેઠક મળી હતી। તિલાડ સીઝન 2021-2022 માં સંસ્થાએ 16000 એકર રોપાણથી 12000 એકર લાભ મળી કુલ રૂપિયા 28000 ના શેરડીના પાક રૂપિલાણ કરવાનું આયોજન કર્યું છે। અંકલેશ્વર, હાંસોટ, વાલિયા, ઓલપાડ, માંગરોળ અને માંડવી તાલુકાના ખેડૂત મિત્રોની જીવાદોડી સમાન શ્રી ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિમિટેડ પનવાઈની 31મી વાર્ષિક સાધારણ સભા સંસ્થાના ચેરમેન અને અંકલેશ્વર વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી। સભાની શરૂઆત સંસ્થાના શુભચિંતકો અને સ્વજનોના દિવંગત આત્માને શાંતિ અર્થે 2 મિનિટનું મૌન પાળીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। શ્રી ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિમિટેડ પનવાઈની 31મી વાર્ષિક સાધારણ સભામાં સંસ્થાની વ્યવસ્થાપક સમિતિએ મંજૂર કરેલા સને 2020 અને 2021ના વર્ષની કામ ગીરીને આવરી લેતો અહેવાલ અને હિસાબ આપી મંજૂરી અર્થે રજૂ કરવામાં આવ્યા હતા। જે તમામ ઠરાવ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા। આ વર્ષ દરમિયાન 2019-20ની પિલાણ સિઝન માટે સંસ્થાને ગુજરાત રાજ્ય સહકારી ખાંડ ઉદ્યોગ સંઘ લિમિટેડ ગાંધીનગરની મહુવા સુગર ખાતે મળેલ 60મી વાર્ષિક સાધારણ સભામાં ટેકનિકલ એફિશિયન્સીના આધારે બેસ્ટ ટેકનિકલ પર્ફોમન્સ તૃતીય એવોર્ડ એનાયત કરવામાં આવેલ હતો। સંસ્થાને સતત 10મી વાર બેસ્ટ ટેકનિકલ પર્ફોમન્સ એવોર્ડ મળ્યો છે અને 2020-21ની પિલાણ સિઝનમાં કુલ 176 દિવસમાં 6,27,156 ટન શેરડીનું પિલાણ કરી 9.80% રિકવરી મેળવી 6,64,600 ક્વિન્ટલ ખાંડનું ઉત્પાદન મેળવી શકાયું છે। ચાલુ પિલાણ સિઝનમાં 2021-22 માટે સંસ્થાને 16000 એકર રોપાણ અને 12000 એકર લાભ મળી કુલ 28000 એકર શેરડીના પાકનું પિલાણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે। જે મુજબ અત્યાર સુધીમાં 1,61,950 ટન શેરડીનું પિલાણ કરી 8.76% રિકવરી મેળવી 1,37,800 ક્વિન્ટલ ખાંડનું ઉત્પાદન કરાયું છે। હેવી મેલાસીસ અને સી હેવી મેલાસીસમાંથી ઇથેનોલ બનાવી ઓઇલ કંપનીઓને પૂરું પાડી તે માટે કેન્દ્ર સરકારે મહત્ત્વની પોલિસી બનાવી ઇથેનોલના આકર્ષક ભાવ નક્કી કરેલ છે અને તેમાં દર વર્ષે વધારો પણ કરતા રહ્યા છે। આ વર્ષે બી હેવી મેલાસીસમાંથી ઇથેનોલનું ઉત્પાદન કરી ઓઇલ કંપનીઓને સપ્લાય કરવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે। ડિસેમ્બર 2021થી ફેબ્રુઆરી 2022 સુધીમાં સી હેવી મેલાસીસમાંથી ઇથેનોલ બનાવી 33 લાખ લીટર ઇથેનોલ ઓઇલ કંપનીઓને પૂરું પાડવાનું છે અને માર્ચ 2022થી મે 2022 સુધીમાં બી હેવી મોલાસીસમાંથી ઇથેનોલનું ઉત્પાદન કરી અંદાજે 39 લાખ લીટર ઇથેનોલ ઓઇલ કંપનીઓને પૂરું પાડવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે। સંસ્થાના મેનેજિંગ ડિરેક્ટર એએચ પટેલ આજની સભામાં એજન્ડાના કામો હાથ લીધા હતા, જેને સભાસદ મિત્રો સર્વાનુમતે મંજૂર કર્યા હતા। અંતમાં સંસ્થાના વાઇસ ચેરમેન અને અંકલેશ્વર તાલુકા પંચાયતના પ્રમુખ અરવિંદભાઈ પટેલે આભાર વિધિ વ્યક્ત કરી હતી। ઉપસ્થિત તમામ સહકારી આગેવાનો સભાસદ મિત્રોનો આભાર માની આજની સભાની પૂર્ણાહુતિ કરી હતી। આ પ્રસંગે સાયણ સુગર વાઇસ ચેરમેન મનુભાઈ પટેલ, ભરૂચ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ ભરતભાઈ પટેલ, હાંસોટ તાલુકા પંચાયતના પ્રમુખ ગેમલસિંહ પટેલ, સંસ્થાના વ્યવસ્થાપક મંડળના સભ્ય, અન્ય સુગર ફેક્ટરીના ડિરેક્ટર, પૂર્વ ડિરેક્ટર અને સહકારી આગેવાનો, સભાસદો અને સંસ્થાના અધિકારીઓ હાજર રહ્યા હતા।